કચ્છના અબડાસા તાલુકામાં પાકા રસ્તાઓના અભાવે વરસાદી મોસમમાં લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સતત વરસાદ કચ્છમાં મહેરબાન થયો છે ત્યારે ઇમરજન્સીના સમયે હોસ્પિટલ પહોંચવામાં પણ લોકોને પડી રહી છે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તાલુકાના બાચુંડા ગામેથી તેરા અને નળિયા ગામને જોડતો મુખ્ય રસ્તો છેલ્લા 25 વર્ષથી બન્યો જ નથી અને ધારાસભ્ય બદલાયા, જનપ્રતિનિધિઓ બદલાયા, દર 5-5 વર્ષે બદલાય છે ધારાસભ્યો અને જનપ્રતિનિધિઓ, પણ રસ્તો યથાસ્થિતિમાં જ રહે છે અને તે રસ્તો પાકો બનાવવામાં આવતો નથી. માટીકામવાળો કાચો રોડ છે. હાલ જો વરસાદ પડે તો લોકોને હાલાકીનો સામનો કરવો પડે તેવી પરિસ્થિતિ રહી છે. ચોમાસામાં તો આ લોકો રોડ પર સદંતર બંધ થઈ જાય છે, એટલે કે સંપર્ક વિહોણા રહે છે. કાચા માર્ગમાં પાણી ભરાઈ જતાં કાદવ કીચડ સર્જાય છે. અહીંના ગ્રામજનો વર્ષોથી આ સમસ્યાથી પીડાઈ રહ્યા છે, વર્ષોથી એટલે કે 25 વર્ષથી, છતાં પણ લોકોને આ રસ્તો બનાવી આપવામાં આવતો નથી. સરકાર આંખ આડા કાન કરી રહી છે. હોસ્પિટલ હોય કે અન્યત્ર જવું હોય કે ફરીજને જવું પડે છે ત્યારે સાંધવ નદીને નડે છે અને હવે વિધાનસભાની પેટા ચૂંટણી નજીક આવી છે ત્યારે આ રોડ બને તે જરૂરી છે અને લોકોની પણ માંગ છે કે ચૂંટણી પહેલાં આ રોડને મંજૂર કરવામાં આવે જેથી કરીને લોકોને વર્ષો જૂની સમસ્યાનો અંત આવે તેમ છે. આ બાબતે પીસી ગઢવી દ્વારા પણ રજૂઆત કરવામાં આવી છે. આમ કચ્છના અબડાસા તાલુકામાં પાકા રસ્તાઓના અભાવે અને વરસાદી માહોલમાં કાચા રસ્તામાં લોકોને જવામાં પડી રહી છે હાલાકી, ત્યારે સરકારી તંત્ર દ્વારા દાવા કરવામાં આવે છે ગુજરાત વિકાસ મોડેલના, ત્યારે વિકાસ હજુ અધૂરો હોય તેવું દ્રશ્યમાં જોવા મળી રહ્યું છે. ત્યારે આ વિસ્તારના લોકોનો વિકાસ ક્યારે સંપૂર્ણ થશે તેની રાહ જોઈને લોકો બેઠા છે. ત્યારે હવે જોવાનું એ રહે છે કે આ રોડ ક્યારે બનાવવામાં આવે છે. અબડાસા વિસ્તાર બહુ મોટો વિસ્તાર છે અને એ વિસ્તારના અનેક રસ્તાઓનું જ્યારે ધોવાણ થયું છે ત્યારે મારે તો એ જ પ્રકાશ પાડવાનો છે કે 13 લાખણીયા નદી અત્યારે પાપડી એકદમ ધોવાઈ ગઈ છે. આપે જોયું છે કે અમે કાલે ત્યાં ગયા હતા તો સિંધોળી નદીની જે પાપડી છે તો ગામ પણ વિખૂટું પડી ગયું હતું, તે જગ્યા પુલ બનાવવા જેવો છે. આજે અમે કાલે ગયા તો 25 કિલોમીટરનો રસ્તો કે જે તેરા અને ભાચુંડા અને નલિયાને જોડતો રસ્તો 25 વર્ષથી કાચો રસ્તો છે, એની અનેક માંગણીઓ છતાં સરકારે હજુ સુધી એને પેવર રસ્તો બનાવ્યો નથી. તો એ વિસ્તારના આ ગામોની પરિસ્થિતિ કેવી હશે, એ વિદ્યાર્થીઓની, મજૂરોની, આરોગ્યની પરિસ્થિતિ, કે કોઈને નલિયા હોસ્પિટલ જવું હોય તો એ એમ્બ્યુલન્સો પણ કઈ રીતે જઈ શકે. સરકારની કોઈ દ્રષ્ટિ કે કોઈ એક સોચ એ પ્રજાલક્ષી નથી દેખાતી. અનેક વખત અબડાસાના લોકોએ ધારાસભ્યોને ચૂંટ્યા છે, સરકાર પણ ભાજપની 25 વર્ષથી છે, પણ સરકાર ફક્ત ને ફક્ત પ્રજાને મૂર્ખ બનાવવા માટે એ ખરા સમયે ચૂંટણી ટાણે જ આવી અને મોટી જાહેરાતો કરે છે કે અમે આપને નર્મદા આપશું, આપને આ કરી આપશું, આપનો આ કરી આપશું, પણ ખરેખર એવું કાંઈ છે નહીં. અત્યારે પાયાની સુવિધા જેને કહેવાય, જેનો કરોડો રૂપિયા સરકાર ટેક્સ ઉઘરાવે છે, એવા રોડને, રસ્તાને, પુલને, પાપડીઓ પહેલાં સરકારે બનાવવા જોઈએ. અને અમારી તો ખાસ મારી માંગણી છે કે આ વિસ્તારના દરેકે દરેક રોડની સર્વે કરી અને સરકારે આટલા મોટા ઉદ્યોગો હોય, આટલી વિશાળ રોયલ્ટી મળતી હોય રેવન્યુની, આટલી બધી સરકારને ટેક્સ મળતો હોય, તો તાત્કાલિક સરકારે આ વિસ્તારની ગરીબોની તમામ સમસ્યાઓ દૂર કરવા માટેનો પહેલો વિકલ્પ કે રોડ, રસ્તા અને સુવિધાઓ એ પૂરી પાડવી જોઈએ. કારણ કે આ જે રોડોની મેં હું વાત કરું છું ને અમે જે જોયા છે એના સિવાય અનેક રોડો છે કે જે અમે છેલ્લા 4-5 દિવસમાં પ્રવાસ કરશું અને તમામ રોડોની રજૂઆત રોડ અને ટ્રાન્સપોર્ટ વિભાગના મંત્રાલયમાં અમે કરશું અને અહીં સંબંધિત વિભાગોને પણ આ બાબતની જાણ કરશું કે તાત્કાલિક એનું સમારકામ થવું જોઈએ.